છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે વહેતી થઈ હતી. ઓરસંગ નદી ખાતે બનાવવામાં આવેલો ચેકડેમ સિઝનમાં પહેલી વખત પાણીમાં ગરકાવ થયો છે. એ વિશે જોઈએ છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલનો આ અહેવાલ. મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને ઓરસંગ નદીમાં પાણીની ખૂબ આવક થઈ છે. ઓરસંગ નદી મધ્યપ્રદેશથી નીકળીને 100 કિલોમીટરનું અંતર કાપીને ડભોઈના ચાંદોદ ખાતે પહોંચે છે. આ નદીમાં સિઝનમાં પહેલી વખત ભારે પાણીની આવક થઈ હોવાથી જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત બે દિવસથી જે ભારે વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાની જે જીવાદોરી સમાન જે ઓરસંગ નદી છે જેમાં ભારે પાણીની આવક થઈ છે. મધ્યપ્રદેશથી નીકળી ડભોઈના ચાંદોદ ખાતે આ ઓરસંગ નદી મળે છે, જ્યારે ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત આટલા ઓરસંગ નદીમાં ગોરાપુર આવ્યું છે. ઓરસંગ નદી ખાતે જે બનાવવામાં આવેલ જે ચેકડેમ છે તે હાલ પાણીમાં ગરકાવ થયા છે. જે આહલાદક દ્રશ્યો ઓરસંગ નદીમાં જોવા મળી રહ્યા છે, દરિયાની મોજાની જેમ અહીંયા પાણી દેખાઈ રહ્યું છે. સાથે સાથે મહત્વની વાત એ છે કે સિઝનમાં પહેલી વખત જ ઓરસંગ નદીના જે ચેકડેમ છે તે પાણીમાં ગરકાવ થયા છે. ઓરસંગ નદીમાં ભારે પાણીની આવકને લઈને જિલ્લાના જે ખેડૂતો છે તેમને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ ઓરસંગ નદી જે મધ્યપ્રદેશથી નીકળી ડભોઈના ચાંદોદ ખાતે મળે છે અને 100 કિલોમીટરનો જે પાર કરી ડભોઈના જે ચાંદોદ ખાતે આ ઓરસંગ નદી મળે છે. આ ઓરસંગ નદીમાં ભારે પાણીની આવકને લઈને જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.